અમરેલી તાલુકાના વેણીવદર અને પીપળલગ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલું હતું. વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અમરેલી તાલુકાના વેણીવદર અને પીપળલગ ગામે અમરેલી કુકાવ વડિયા વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાના માધ્યમથી છવાડાના અંતિમ માનવીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કડીના ભાગરૂપે વેણીવદર અને પીપળલગ ગામમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું નાયબ મુખ્ય દંડક અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના પ્રારંભે વેણીવદર મુકામે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ બેકરિયાએ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી વિશે વિગતવાર માહિતી આપેલી હતી. પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ અને તેના થકી લાભાર્થીઓને મળતા યોજનાકીય સહાય અંગે તેમણે વિગતો આપેલી હતી. કોરોના કાળથી શરૂ થયેલી નિઃશુલ્ક અનાજ વિતરણની યોજનાના વ્યાપક સકારાત્મક પરિણામો વિશે પણ તેમણે જણાવેલું હતું. તેમણે જણાવેલું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છવાડાના માનવીને મળે છે, તેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી દેશના ગામે ગામ આ રથ પરિભ્રમણ કરી રહ્યો છે, જેનો લાભ નાનામાં નાના માણસને મળી રહ્યો છે. આ પ્રસંગે તેમણે દેશભરમાં થયેલા કોરોના રસીકરણના સફળ કાર્યક્રમ વિશે પણ માહિતી આપેલી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત નિર્માણ માટે સંકલ્પ લીધેલો હતો.